વાત વડોદરાની કરીએ તો વડોદરાથી પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં બાઇક ચોરી કરતી ટોળકી આતંક મચાવ્યો છે। વડોદરામાં બાઇક ચોરી કરતી ટોળકી આતંક મચાવ્યો છે। વાડી વિસ્તારમાં ફરી બાઇક ચોરો ત્રાટક્યા છે અને સંત કબીર રોડના એક કોમ્પ્લેક્સમાંથી બાઇક ચોરી કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં હાલ તો કેદ થઈ છે, જે બાદ પોલીસે તપાસ તેજ કરી છે। પરંતુ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાંથી આ ચોરો બાઇકની ચોરી કરતા હોય છે અને તેમને તરખાટ મચાવી દીધો છે, જેને તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાર્ક કરેલા બાઇકો તેઓ ચોરી કરી જાય છે। આજે ટોળકી છે તે ખૂબ સક્રિય જોવા મળી રહી છે। વડોદરામાં વાડી વિસ્તારમાં તેઓએ ફરી એકવાર બાઇકની ચોરી કરી છે। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। આ બાઇક જે ચોરી કરતી ટોળકી છે તેને ઝડપી પાડવા માટે, કેમકે આ પ્રકારની ચોરીઓની ફરિયાદ વારંવાર વડોદરામાં બની રહી છે। ખાસ આ વિસ્તારમાં વધુ ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે જે બાઇક ચોરી કરતી ટોળકી છે તેને તરખાટ મચાવી દીધો છે સમગ્ર વડોદરામાં। તો વાડી વિસ્તારમાં ફરી એકવાર બાઇક ચોરીની ઘટના સામે આવી, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી। પોલીસને તપાસમાં સીસીટીવી ફૂટેજ મળ્યા, જેમાં સ્પષ્ટ સમગ્ર ઘટના કેદ થઈ છે। વધુ માહિતી સાથે અમિત ઠાકોર આપણી સાથે જોડાયા છે। જી અમિત, જે રીતે સીસીટીવીમાં જોઈ શકાય છે કે કયા પ્રકારે બાઇકની ચોરી કરવામાં આવે છે, પોલીસ દ્વારા કયા પ્રકારના ખાસ પગલાં હાલ ભરાયા છે? જો સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે ચોર છે, જે બાઇક ચોરવા માટે ત્યાં પહોંચે છે, કોમ્પ્લેક્સના પાર્કિંગમાં જાય છે અને ત્યાં સિફતપૂર્વક બાઇકની ચોરી કરીને ત્યાંથી તેને લઈ જાય છે। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ સંત કબીર રોડ પર આવેલી કોમ્પ્લેક્સ રહેણાંક વિસ્તારની ઘટના છે। વિસ્તારમાં બાઇક ચોરી કરતી ટોળકીનો આતંક છેલ્લા ઘણા સમયથી ખૂબ વધી ગયો છે। અગાઉ પણ ચોરીની આ પ્રકારની ઘટનાઓ બની છે। વાડી પોલીસ મથકે અગાઉ પણ બાઇક ચોરીની અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે, પરંતુ હવે તસ્કરોની હિંમત વધતી જાય છે, કારણ કે અગાઉ જે ચોરીની ઘટનાઓ બની છે પોલીસને ખાસ તેમાં સફળતા મળી નથી અને તેને કારણે આ જે બાઇક ચોર ટોળકી છે તેની હિંમત વધી રહી છે અને વધુ એક વખત તેને સંત કબીર રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં આ રીતે તસ્કરી કરી છે અને આખી એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચોર કઈ રીતે રાતના અંધારાનો લાભ ઉઠાવીને કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પ્રવેશીને બાઇકને ચોરી જાય છે। આ મામલે વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવીના આધારે, પરંતુ આ ઘટના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીડા ઉડાવી રહી છે। જી અમિત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।